नमस्कार विद्यार्थी मित्रों, धोरण आठ विषय गुजराती ग्रामर એટલે કે ગુજરાતી વ્યાકરણ માં આજે આપણે આ વિડિયો માં વાર્તા નંબર 2 જેવા સાથે તેવા તે વાર્તાની ચર્ચા કરવાના છીએ. આપણે મિત્રો અગાઉના વાર્તાને વિડિયો માં વાર્તા નંબર 1 જોઈ લીધી માતૃ હૃદય અને સાથે સાથે વાર્તા લખતી વખતે ધ્યાન માં રાખવાના મુદ્દાઓ પર ચર્ચા કરેલી હતી. તો એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે આજે આ વાર્તા જોવાની છે. તો સૌથી પહેલા આપણે જે વાર્તાના મુદ્દાઓ આપેલા છે તે મુદ્દાઓનું પહેલા વાંચન કરી લઈએ, એટલે સમજી લઈએ, ત્યારબાદ આગળ આપણે વાર્તા સમજશું. તો પહેલા ચાલો મુદ્દા વિશે જોઈએ. એ શરૂઆત છે કે એક લુચ્ચો દુકાનદાર, ત્યાર પછીનો મુદ્દો છે કરિયાણાની દુકાન, ત્યારબાદ એક ગ્રાહક ખાન ખરીદી દુકાનદારનું ઓછું તોલું, ગ્રાહકની ફરિયાદ, દુકાનદારનો જવાબ, વધારે વજન ઉચકવું નહીં પડે, ગ્રાહકે ઓછા પૈસા ચૂકવવા, પૂરા પૈસા ચૂકવવા માટે દુકાનદારની માંગણી, ગ્રાહકનો જવાબ, પૈસા વધારે ગણવા નહીં પડે. તો મિત્રો આ વાર્તાના મુદ્દા આપેલા છે તે મુદ્દાઓ પરથી આપણે વાર્તા તૈયાર કરવાની છે. તો ચાલો વાર્તા આપણે જોઈએ. મુદ્દા પર વાર્તાનું નામ રહેશે જેવા સાથે તેવા, એટલે કે શિક્ષક. ચાલો વાર્તા સમજીએ. એક ગામ હતું. એ ગામમાં કરિયાણાની એક દુકાન હતી. ઓછા પૈસા ચૂકવ્યા. વિચાર આવ્યો, પાઠ ભણાવવો તો વિચાર આવ્યો,
दुकानदारे ग्राहक ने कही, दुकानदारे शू कीधु, ग्राहक ने कीधु भाई तमे मने ओछा पैसा आप्या छे। तरत दुकानदारे ग्राहक ने कीधु के तमे मने ओछा पैसा आप्या छे। ग्राहके तरत जो जवाब आप्यो, दुकानदारे ने कीधु तमे मने ओछा पैसा आप्या, ग्राहके तरत जवाब आप्यो भाई तमारे वधारे पैसा गणवा नहीं पड़े। शू कहे छे, तमारे वधारे पैसा गणवा ना पड़े, एटला माटे हुं तमने आपुं छुं ओछा पैसा। ज्यारे खांड ओछी आवी हती त्यारे दुकानदारे कीधु तो तमारे खांड ऊंचकवी ना पड़े, भाव वधे ऊंचकवो ना पड़े, एटला माटे अहीं ग्राहके पण પોતાનો વિચાર રજૂ કર્યો કે તમારે પૈસા વધારે ગણવા ન પડે, પાઠ ભણવા પડે। ગ્રાહકનો જવાબ સાંભળી દુકાનદારને ચાલાકી સમજાય, ગ્રાહકે જેવો જવાબ આપ્યો એટલે દુકાનદારને પોતાની ચાલાકી હોશિયારી વિદ્યાર્થી છેતરતો હતો એ સમજાય। ત્યાર પછી તેણે ગ્રાહકો સાથેનો પોતાનો વ્યવહાર સુધારી લીધો। શું થયું, આ ગ્રાહકે પાઠ ભણાવ્યો, ત્યાર પછી ભાન થયું કે ગ્રાહક છેતરાય પોતાનો વ્યવહાર એને સુધારી લીધો, વજન ઓછું આપતો હતો, હલકી કિંમત માલ આપતો હતો, એ બધું એને સુધારી લીધું। હવે મિત્રો આ વાર્તામાંથી આપણે એક બોધ મળે છે કે આ વાર્તામાંથી બોધ મળે છે કે શેરને માથે સવા શેર હોય જ છે। આપણે આપણે કોઈ વાત નું કે અભિમાન ન કરવું કે હોશિયાર છું કે બીજા છેતરી લઉં કે બીજા કરતા મારા કરતા કોઈ ચડિયાતું નથી, પરંતુ અત્યારે આપણે જોઈએ છીએ કે આપણને કોઈ ચડિયાતું હોય છે તે માટે કેવો છે કે શેરને માથે સવા શેર હોય છે, ક્યારે જેવા સાથે તેવા થવું જોઈએ। ક્યારેક લોકોને સમજાવવા માટે આપણા વિચાર રજૂ